Hello student, good morning, happy new year to all. Aaj apne Gujarati ni textbook ma page number 5353 53 upar o ni matra karvani che. A ai pachi aave che o. Ane kano matro o upar kano aave ane matra aave. એટલે આપણે એકઈ માત્ર કહેવાય ઓ ની માત્ર જો તમને બ્રેકેટમાં એ માત્રાનું ચિહ્ન પણ બતાવ્યું છે ઉપર લીટો અને બાજુમાં લીટો કાનો અને માત્ર શું કહેવાય કાનો માત્ર એટલે આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું ઓ ની માત્ર ટેક્સ્ટ બુકમાં આજની ડેટ લખવાની આજની ડેટ કઈ છે 2nd 2 પછી જાન્યુઆરી મંથ છે ને ન્યૂ યરનો ફર્સ્ટ મંથ એટલે 1 અને 2020 લખતા હતા ને હવે આવશે ન્યૂ યર 2021 ટેક્સ્ટબુકમાં તમારે ક્લાસ વર્ક કરવાનું છે CW ક્લાસ વર્ક ઓકે ઓની માત્ર બધા લેટરમાં આપણે પહેલો લેટર ખોડો કરવાનો છે આપણે દરેક ચેપ્ટરમાં આપણે એ શીખીએ છીએ અને યાદ કરીએ છીએ તો પહેલો લેટર ખોડો હોય પછી વત્તાની નિશાની હોય પછી માત્ર હોય માત્ર કઈ રીતે લખાય ઓ એ ઐ ઓ અને પછી એ શું શબ્દ બને એ દરેક ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં એનું એક્સપ્લેનેશન એની સંધિ છૂટી પાડવાની અને એનું તમને ડિટેલમાં એ સમજાવેલું હોય છે એટલે આમાં પણ આપણે એ રીતે સમજવાનું છે અને ટેક્સ્ટબુકમાં જોઈને તમારે લર્ન કરવાનું છે અને પછી ટેક્સ્ટબુકમાં આપણે એ ક્લાસ વર્ક કરીશું પહેલો અક્ષર આમાં કયો લખેલો છે ઢ ઢગલાનો ઢ છે અને એ ખોડો કરેલો છે જો નીચે સ્મોલ લાઈન નાની લીટી કરેલી છે વત્તા ઓ ઓની માત્ર છે એટલે આપણે ઓ માત્ર છે એ તમને જો લાલ અક્ષરથી બતાવેલી છે અ લેટર છે અ સ્વર છે અને માત્ર કાનો માત્ર કરેલી છે એટલે તમારે ટેક્સ્ટબુકમાં તમને દેખાશે રેડ લાલ અક્ષરથી લાલ ઇંકથી તમને બતાવેલું છે ઓની માત્ર તો શબ્દ લેટર કયો બનશે ઢો ઢ વત્તા ઓ ઇઝ ઇક્વલ ટુ ઢો પછી આવશે ઢ પહેલો અક્ષર ખોડો વત્તા માત્રાની નિશાની છે ઓ એટલે લેટર કયો બનશે ઢો એટલે ઓ એ લખવાનો છે એટલે ઢો બને અને માત્રાની નિશાની પણ આપણે કરીએ એટલે ઢો બને એવી રીતે મ વત્તા ઓ એટલે શું બનશે મો મ વત્તા માત્ર એટલે શું બનશે મો ક વત્તા ઓ ક વત્તા ઓ તો શું બનશે કો અને ક વત્તા માત્ર તો શું બનશે કો એવી રીતે પહેલો લેટર બધામાં ખોડો અને પછી માત્ર અને લેટર ઓ એમ બે રીતે આપણે આમાં એક્સપ્લેન કરેલું છે સ્ટાર્ટિંગમાં સમજાવેલું છે ઢો મો કો ત્રણેય લેટરમાં આપણને ઓની માત્ર અને ઓનો લેટર લખીને આપણને સમજાવેલું છે કે ઓની માત્ર આપણે લગાડવાની અને કયો લેટર કયો શબ્દ બને પછી દરેક સ્વરમાં આપણને આ એક્સરસાઇઝ હોય છે એ માત્ર લગાડીને આપણે એના શબ્દ બનાવવાના છે અહીંયા સંધિ છૂટી પાડીને લખેલા હોય અને શબ્દ લખેલા હોય પછી આપણે એનો આખો લેટર બનાવવાનો આખો શબ્દ બનાવવાનો લેટર છૂટા પાડેલા હોય એનો આખો આપણે શબ્દ બનાવવાનો એક્સરસાઇઝ શું છે ચિત્ર જોઈને ઓની માત્ર લગાવી શબ્દ પૂર્ણ કરો મ ચિત્ર જોવાનું શું છે મોટર તો એણે માત્ર લગાડીને છૂટું કઈ રીતે પાડીને લખેલું છે મ વત્તા માત્ર વત્તા ટ વત્તા ર તો શું બનશે શબ્દ મોટર એવી રીતે ચ વત્તા માત્ર વત્તા ર વત્તા સ શબ્દ કયો બનશે ચોરસ પ વત્તા માત્ર વત્તા પ વત્તા ટ શબ્દ કયો બનશે
આપણે ખાલી જગ્યા છે એમાં લખવાનું છે શબ્દ પોપટ. શું બનશે? પોપટ. ઢ વત્તા ગ વત્તા લ વત્તા માત્રા, તો શું બનશે લેટર? ઢગલો. નેક્સ્ટ, ક વત્તા માત્રા વત્તા ય વત્તા લ, તો શબ્દ શું બનશે? ચિત્ર કયું છે? કોયલ, બર્ડ છે. તો શબ્દ કયો લખવાનો છે આપણે? કોયલ. બધાએ ય અને પ દરેક વખતે ટીચર કહે છે પ્રોપરલી લખવાનું છે. જુઓ પોપટ ટીચરે પ કઈ રીતે લખેલું છે અને ય કઈ રીતે લખેલું છે. પછી આવશે મ વત્તા માત્રા વત્તા ર, મોર. કયો લેટર લખો? મ વત્તા માત્રા વત્તા ર, તો શબ્દ કયો બન્યો? મોર. પછી આવશે દ વત્તા ડ વત્તા માત્રા, તો શબ્દ કયો બનશે? દડો. પછી આવશે ઘ વત્તા ડ વત્તા માત્રા, તો શબ્દ કયો બનશે? ઘડો. આ રીતે આપણે ઓની માત્રા લગાવીને બધા શબ્દ ટેક્સ્ટબુકમાં ક્લાસ વર્ક કર્યું. ટીચર પાછા બોલે છે, તમારે પણ સાંભળવાનું છે. પહેલો શબ્દ કયો એક્ઝામ્પલમાં આપેલો છે તમને? મોટર, ચોરસ. પછી બ્લેન્કમાં આપણે લેટરને માત્રા જોઈને શબ્દ બનાવવાનો છે. પોપટ, ઢગલો, કોયલ, મોર, દડો અને ઘડો. અને ઘ ને ધમાં પણ પ્રોપરલી લખવાનું છે, હજી બધાને મિસ્ટેક થાય છે. ઓકે, પેજ નંબર 5353 કમ્પ્લીટ થયું. ટર્ન ધ પેજ, પેજ ફેરવવાનું છે. નેક્સ્ટ પેજ ઉપર ઓરલ જ આપણે કરીશું બધા શબ્દો, અને પછી રિટર્ન વર્ક એ શબ્દો કરીશું. પેજ નંબર 5555 55 ઉપર ઓની એક્સરસાઇઝ છે, એ આપણે કરવાની છે. તો ત્યાં પણ આપણે આજની ડેટ લખીશું 2-1-2021. આ તમારું ટેક્સ્ટબુકમાં હોમવર્ક છે, એટલે આપણે શું લખીશું? હોમવર્ક. એમાં શું છે? એક્સરસાઇઝ છે, સ્વાધ્યાય. એક્સરસાઇઝને ગુજરાતીમાં શું કહેવાય? સ્વાધ્યાય. એમાં શું છે? વાંચો અને લખો. આપણે રીડ કરવાનું છે અને પછી એને જે શબ્દો લખેલા છે એ ત્રણ બ્લેન્ક છે, ત્રણ ખાલી જગ્યા છે, એમાં આપણે 3 times લખવાનું છે. તો એક્સરસાઇઝ શું છે? વાંચો અને લખો. ટીચર બધા શબ્દો વાંચે છે, પછી 3 times ટીચર 2 times લખે છે અને તમારે લખવાના છે 2 times. ઓકે, તો શબ્દ પહેલો કયો છે? ગોટલો. શું છે? ટીચર પહેલાં બધા રીડ કરે છે. ગોટલો, જનોઈ, સોળ, ધોરણ, બખોલ, બોલ, તોલ, ગોલ, મોરસ, રોગ, વડોદરા, ખાટલો. આ રીતે બધાએ શબ્દો છે એ 3 times લખવાના છે. ટીચર તમને 1 time લખીને બતાવે છે, બીજી 2 lines છે એમાં તમારે કમ્પલસરી લખવાનું છે. બધા 1 time લખે છે, 3 times કમ્પલસરી લખવાનું છે. ઓકે ઓકે, ટીચર લખી છે અને બોલે છે. પહેલો શબ્દ કયો છે? ગોટલો. જનોઈ. સોળ. ધોરણ. જો આમાં ધ બરાબર લખવાનું છે, ઘ નથી લખવાનો. નેક્સ્ટ, બખોલ. બોલ. તોલ.
રોગ વડોદરા લાસ્ટ છે ખાટલો ઓકે આ રીતે ટીચરે વન ટાઈમ લખેલા છે બધા શબ્દ તમારે ટુ ટાઈમ્સ બીજા લખવાના છે આજનું તમારું ક્લાસ વર્ક હોમવર્ક ટીચરે ટેક્સ્ટબુકમાં કરવાનું કીધેલું છે અને બધાએ નીટ એન્ડ ક્લીન હેન્ડ રાઇટિંગથી કરવાનું છે ઓકે ગુડ બાય